बागदौड़ भरी आ जिंदगी मां नथी रहतो तंदुरस्ती नो ख्याल, शू आप राखी शको छो तंदुरस्ती नो ख्याल? तो हवे वी आर लाइव राखशे आपनी तंदुरस्ती बरकरार, कारण फैमिली डॉक्टर आवशे आपने द्वार। जुओ फैमिली डॉक्टर दररोज बपोरे बे कलाके मात्र वी आर लाइव पर। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું વી આર લાઈવ ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં। ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં અલગ અલગ રોગોની ચર્ચા કરીએ, સાથે છે ડોક્ટર સાથે સીધી ચર્ચા આપની કરાવતા હોઈએ છે। જે પ્રમાણે દિવસે ને દિવસે રોગ વધવા માંડ્યા છે, અને હવે તો જે જૂના લોકો છે કદાચ એવું કહે છે કે આ રોગો અમારા સમયમાં નહોતા। સવાલ એ છે કે રોગ તો દરેક સમયમાં હતા, હવે તમે જુઓ આયુર્વેદના ગ્રંથોમાં અત્યારના રોગોનો ઉલ્લેખ હોય તો પછી હવે આપણા વડીલો એમ કે અમારા જમાનામાં આ રોગો નહોતા, આ તો બધા નવા નવા ડોક્ટર આવ્યા ને, નવું નવું ભણીને એમણે નવા રોગ ઉભા કર્યા, આવી ચર્ચા થતી હોય છે। એક્ચ્યુઅલી એવું નથી, વિજ્ઞાન ને ટેકનોલોજી એટલું આગળ વધ્યું છે, ડોક્ટરો એટલું બધું રિસર્ચ કર્યું છે કે હવે બધું નવું નવું બહાર આવી રહ્યું છે। અને બીજું એક વસ્તુ એ છે કે આશીર્વાદ રૂપ છે, ડોક્ટરો જે કંઈ ભણતા હોય છે, જે કોઈ રિસર્ચ કરતા હોય છે, એને લઈને ઘણું બધું આપણને ઉપયોગી થઈ પડતું હોય છે। એને જ લઈને જુઓ આયુર્વેદમાં પણ વર્ષો પહેલાના જે ગ્રંથો આપણા જે આચાર્યોએ ઋષિમુનિઓએ રચ્યા છે એમાં આજના રોગોનો ઉલ્લેખ હોય, પછી આપણે એમ કે આ રોગ નવા છે એવું નથી, દરેક રોગનો ઉલ્લેખ આયુર્વેદ ગ્રંથોમાં છે। આજે આયુર્વેદની ચર્ચા કરવી છે, અને આયુર્વેદમાં અલગ અલગ રોગોની સારવારની જે ઉલ્લેખ કરેલો છે એમાં ખાસ કરીને જે અત્યારની સિઝન ચાલી રહી છે, આ સિઝન એવી છે ને કે ડબલ ઋતુ ચાલી રહી છે। જો તમને દિવસે ક્યાંક બફારો ગરમી લાગશે, પાછું સાંજે વરસાદી વાતાવરણ થશે, રાત્રે ક્યાંક ઠંડી ને ગરમી બંને મિક્સ હોય છે, એને લઈને શરદીનો પ્રોબ્લેમ, એક્ઝેક્ટલી જે પ્રમાણે અમારી પાસે ફીડબેક આવી છે એમાં એવું કહેવાય છે કે મોસ્ટલી શરદી ને ઉધરસ, અને એમાંય પાછી આવા ભેજવાળા વાતાવરણમાં એલર્જી, એલર્જીને કારણે થતી શરદી આયુર્વેદમાં કેવી રીતે આયુર્વેદમાં એનો ઉપચાર થાય, આયુર્વેદમાં એનો ઉલ્લેખ શું છે। જો તમને પણ શરદી ઉધરસ કાયમી થઈ ગયું, અથવા જ્યારે ઋતુ બદલાય ને શરદી ઉધરસ થતી હોય એમાંથી અલગ અલગ રોગો થતા હોય છે, દમ શ્વાસ બીજા ઘણા બધા રોગો, આની ચર્ચા કરીએ, આપના ફોન કોલ્સ પણ લઈશું, આયુર્વેદમાં શું કહેવું છે, અને આ તમામ ચર્ચા કરવા માટે 22 વર્ષથી જેઓ આયુર્વેદમાં ગળાડૂબ છે, અલગ અલગ સેમિનાર કરે છે, વિદેશીઓ પણ જેમની પાસે સારવાર કરાવે છે, અને પ્રથમ આયુર્વેદ હોસ્પિટલ જે ગવર્મેન્ટ રજિસ્ટર જેમની હોય એવી નિસર્ગ આયુર્વેદમ જે શિવરંજની ચારસ્તા અમદાવાદ પાસે આવેલી છે, એના ચીફ ફિઝિશિયન એવા વૈદ્ય રાજેશ ઠક્કર અહીંયા ઉપસ્થિત છે। રાજેશભાઈ સ્વાગત છે આપનું। નમસ્કાર રાજેશભાઈ, મેં કહ્યું તેમ કે શરદી ઉધરસ કેવા એક સામાન્ય રોગ, પણ વ્યક્તિ કંટાળી જાય છે જો એને શરદી ઉધરસ થાય તો, ઘણા એમ કહેતા છે કે આના કરતા તાવ આવે તો સારું, નથી કામમાં મન લાગતું, નથી ઊંઘ આવતી, નાક બંધ થઈ જાય છે, પાણી આવતું હોય છે નાકમાંથી, શરદી ઉધરસનો આયુર્વેદમાં ઉલ્લેખ શું છે અને શું કહેવામાં આવે છે શરદી? શરદીને આપણે પ્રતિશય શબ્દ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ખાંસી આવતી હોય તો એને કાશ તરીકે ઓળખવામાં આવે છે, એટલે સંસ્કૃતમાં કાશ શબ્દ છે, એટલે જે કાંસુ હોય ને જે આપણે, અને એને આમ ચમચીથી મારીએ અને જે ઉત્પન્ન થાય ને અવાજ, તો એ જે જયારે માણસ ખાંસી ખાય ત્યારે જે કાંસાના જેવો જે અવાજ ઉત્પન્ન કરે છે એને કાશ કહેવાય છે, અને પ્રતિશય એટલે નાકમાંથી પાણી વહેવું, એટલે ઘાટો કફ પણ નીકળી શકે, એટલે એકદમ પાણી જેવું સ્ત્રાવ પણ થાય, નાક બંધ પણ થઈ શકે, આ બધા લક્ષણો શરદીના હોય છે। એટલે આ શરદી અને ખાંસી એનું વર્ણન આયુર્વેદના ગ્રંથોમાં એ રીતે જોવા મળે છે, એના શરદીના 6 પ્રકાર છે પ્રતિશયના, આપણે શરદી અંગેની દવા માંગી લેતા હોય છે કે ભાઈ શરદીની દવા આપો ને મેડિકલ, એક પેલા કોલર લઈ લઉં। હલો હલો, હા લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો। શરદીની દવા જ્યાં સુધી મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે ત્યાં સુધી તમારા જેવા આયુર્વેદ એક્સપર્ટ પાસે આવવાની જરૂર નથી એવું લાગતું હોય છે લોકોને, આપ શું માનો છો જે મેડિકલ સ્ટોર પરથી શરદીની દવાઓ લઈને ચલાવી લેતા હોય છે કેટલું જોખમી અથવા કેટલું સારું? બે વસ્તુ છે, પ્લીઝ એક કોલર લઈ લો, ક્યારનો કોલ આવે છે? હલો દિલીપભાઈ, જય અંબે, રાજેશભાઈ જય અંબે, જય અંબે, અલકાબેન સ્વાગત છે આપનું ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં। અલકાબેન બહુ દિવસ પછી તમારો કોલ આવ્યો છે, દિલીપભાઈ ડોક્ટર સાહેબને એટલા માટે ફોન કર્યો છે કે હું 28 તારીખે લંડન જઉં છું, બરાબર છે, અત્યારથી જ વરસાદના વાતાવરણમાં ગળું બેસી ગયું છે, અને ત્યાં તો હવે ઠંડી પણ, ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે, રાજેશભાઈ ને એવું કેવું છે કે મને છે ને કે આમ
જાણે કે હું ફ્લાઇટ માં બેસું ને હું મોટી વાત નથી કરતી, તો મને આમ શું કહેવાય સફોકેશન જેવું લાગે અને મને શરદી થઈ જાય અને શ્વાસ લેવાની તકલીફ પડી જાય, તો આનો પણ ઉપયોગ કહેજો. અને મારે અહીંયાથી કઈ દવાઓ ત્યાં લઈને જવું તો મને અનુકૂળ પડે એનું પણ કહેજો. અને અત્યારે નાના બચ્ચાઓને પણ શરદી ને તાવ ને કમળો ના બધું થઈ ગયું છે, તો એની માહિતી પણ ચોક્કસ આપશો ને, અને તમારી દવા સારી હોય તેનું નામ પણ અમને આપજો. ચોક્કસ સરકાબેન, આપ સાંભળો, અહીંથી ફોન કપાશે. ત્રણ કે ચાર પ્રશ્નો પૂછ્યા છે. સૌથી પહેલું તો એ અત્યારે હાલ વિદેશ જઈ રહ્યા છે, એમને શુભેચ્છાઓ પાઠવી છે, જે ઉદ્દેશ માટે જાય છે એમાં સારી રીતે સફળ થાય, તંદુરસ્તી પૂર્વક સ્વાસ્થ્યને જાળવી રાખીને એ પોતાનું જીવન યાપન કરે. એમાં સૌથી મોટી મહત્વની વસ્તુ જે શરદી થવાના જે ખાંસીના કારણો હોય છે એ એલર્જીને કારણે હોઈ શકે, ઠંડક ગળપણ છે, આ બધી એની પરેજી રાખવી જોઈએ. અને બે થી ત્રણ ઔષધો હું આપને સૂચવું છું એ તમારે સાથે પણ રાખી શકો છો અને અત્યારે હાલ પણ તમારે લેવા હોય તો લઈ શકો છો. વધારે ખાંસી આવતી હોય તો ચંદ્રામૃત રસ નામનું એક ઔષધ આવે છે, બે બે ગોળી ભૂકો કરી અને મધ સાથે દિવસમાં બે વખત લેવાની છે. અને જો અતિશય વધારે પ્રમાણમાં શરદી હોય તો તમે લક્ષ્મી વિલાસ રસ નામની એક ગોળી આવે છે એ પણ તમે સાથે રાખી શકો છો. તમે બીજી એક કીટમાં તમારે ત્રીજી વસ્તુ રાખવી હોય તો એમાં ત્રિભુવન કીર્તિ રસ નામનું ઔષધ આવે છે. જો તમને તાવ હોય, શરદીની સાથે તાવ આવતો હોય, એકલી શરદી નહીં પણ તાવ હોય, તો ત્રિભુવન કીર્તિ રસને પણ તમે સાથે રાખી શકો છો અને એની બે ગોળી લેવાની છે. તાવ ન હોય ત્યારે ત્રિભુવન કીર્તિ રસને બંધ કરી દેવાનું છે. અને જો ઔષધ તરીકે તમારે કોઈ રાખવું હોય તો ગોજીહવાદી ક્વાથ એક ભૂકા તરીકે તમે ઉકાળી ગાળી અને પી શકો છો. તો તમે ત્યાં સતત ઠંડકવાળું વાતાવરણ રહેવાનું છે, તો એની સામે તમે પ્રતિકાર કરી શકશો અને તંદુરસ્તીને જાળવી શકશો. બિલકુલ રાજેશભાઈ, એક સવાલ એ હતો કે પ્લેનમાં જયારે બેસે ત્યારે એમને થોડી તકલીફ પડે છે, શ્વાસ લેવામાં ગભરામણ જેવું, એના માટે શું કરવું, એમની સાથે શું રાખવું જોઈએ એમણે? હા, એક સુવર્ણ વસંત માલતી અથવા બૃહદ કસ્તુરી ભૈરવ રસ, આ જે છે બૃહદ કસ્તુરી ભૈરવ અથવા તો સુવર્ણ વસંત માલતીની એક ગોળી લગભગ 4-6 કલાકના અંતરે એમને બે વખત લેવી જોઈએ. તો હું માનું છું ત્યાં સુધી એમનું જે છે ને ફેફસાની એક્સપાન્શન કેપેસિટી વધશે અને વધારે ઓક્સિજન લેશે, એટલે એને ગભરામણ કે એવું ન થાય અને સારી રીતે એ સમયને પાસ કરી શકશે. અને અલકાબેન, જે ઔષધોના નામ કદાચ આપને યાદ ન રહ્યા હોય તો જે વૈદ્ય રાજેશ ઠક્કરની હોસ્પિટલનો નંબર આપણે ડિસ્પ્લે કરી રહ્યા છે, 722-797 વાળો નંબર છે, જે 5-52-41 એ નંબર પર કોન્ટેક કરીને પણ આપ જાણી શકો છો. અને એક કોલર છે. હલો હલો હા, કોણ બોલો છો? રિયાબેન, ટીવીનો અવાજ બંધ કરો ને તમે થોડું મોટેથી બોલો. હા પ્લીઝ. બરાબર છે. તો તમે 3 મહિના સુધી ખેંચવું ના જોઈએ, મારો તો એવો અભિપ્રાય છે કે તમારે હા આયુર્વેદિક સારવાર માટે પ્રયત્નો કરવા જોઈએ. હા જી બોલો. હા, એવું છે કે એમ છે ને દવા 2-3 ડોક્ટર બદલાવ્યા પણ કોઈ જાતનો ફરક જ નથી, અડુસીનો ઉકાળો પીતો. બરાબર છે. કોને થતો જ નથી, કોને તકલીફ છે આ બેન? બદલવાની જરૂર નહીં પડે અને ઝડપથી સારા થશો તમે. આટલા 3 મહિનાઓ સુધી હેરાન થવાની જરૂર નથી. ટીવીમાં સાંભળો, ફોન કપાશે. ઓકે સૂકી ખાંસી આવી રહી છે એટલે એલર્જીને કારણે થઈ શકે છે. હમણાં જેમ આપણે વાત કરી પેલા અલકાબેન ને જેમ, એમને ચંદ્રામૃત રસ અને બીજી એક આવે છે કફ કુઠાર રસ, તો બંનેમાંથી બે બે ગોળી ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે. તમામ પ્રકારની ફ્રીજમાં રાખેલી વસ્તુઓ અને ગળપણને અમને ત્યાગ કરવાનું છે. ચોક્કસથી 7 દિવસમાં એમને ખૂબ સરસ પરિવર્તન જોવા મળશે. અને એક કોલર છે. હલો હલો હા સર, મારે પ્રશ્ન પૂછવો છે. પૂછો બેન, કોણ બોલો છો, ક્યાંથી બોલો છો? હું અમદાવાદ થી બોલું છું અને મારા મામા ની બેબી છે ને 3 મહિનાની છે અને એને શરદી, ઉધરસ અને તાવ હોય છે, કફ બહુ થઈ જાય છે, એને આયુર્વેદિક દવા શું કરવાની? બરાબર છે. 3 મહિનાની ઉંમર છે અને શરદી, ઉધરસ અને તાવ થાય છે, તો પહેલી વાત હું તાવ હા કે એની ઇમ્યુનિટી સારી હોય ને તો બાળકોને બીમારી ન આવતી હોય. એટલે જેમ સુવર્ણપ્રાસ જો શબ્દ તમે સાંભળ્યો હોય તો બહુ જ અત્યારે પ્રચલનમાં છે અને વૈજ્ઞાનિક પદ્ધતિમાં અને ગુજરાત સરકારના પણ કાયમી એજન્ડામાં એનો સમાવેશ પણ થયો છે હમણાં. તો સુવર્ણપ્રાસ ઇમ્યુનિટીને વધારનાર સારામાં સારું ઔષધ છે. એટલે કોઈ પણ ધારો કે 18 કે 19 પ્રકારની અત્યારે જે રસી અપાય છે તો એકમાત્ર સુવર્ણપ્રાસ એની ઇમ્યુનિટીને વધારનાર બહુ સારું ઔષધ બની શકે. એ ઇમ્યુનિટી વધારનાર છે. હવે જે તકલીફ થઈ છે તો જો એને તાવ આવે તો ગોદંતી મિશ્રણ નામની ગોળી આવે છે,
એક ગોળી માત્રામાં લઈ શકો, જન્મેલા બાળકોને પણ આપી શકાય, પહેલા એક દિવસનું બાળક હોય એને પણ આપી શકાય એવું ઔષધ છે. બીજી એક બાળ રક્ષક ગુટિકા આવે છે, તો ગોદંતી મિશ્રણ અને બાળ રક્ષક ગુટિકા બંનેમાંથી એક એક ગોળી આપો છો. અતિશય ઉગ્ર તાવ હોય તો જ અડધી ગોળી ત્રિભુવન કીર્તિ રસની આપી શકો છો, પણ વૈદ્યના માર્ગદર્શન હેઠળ આપવી જોઈએ. 3 મહિનાની ઉંમર છે અને આ ઔષધો અમારા ત્યાંથી પણ મંગાવી શકો અથવા માર્ગદર્શન માંગી શકો છો. ઓકે રાજેશ, સવાલ એ છે કે નાનું બાળક હોય અને પછી એના શરદી ઉધરસ હોય એટલે સહન આપણા મોટાથી નથી થતું, કારણ કે બાળકને જે તકલીફ બંધ થઈ જતું હોય છે, નાકમાંથી સતત પાણી આવતું હોય છે. એક કોલર લઈએ. હેલો. હેલો જી, કરોડાથી મરિયમબેન બોલું છું. હા, સ્વાગત છે આપનું, બોલો બેન, પ્રશ્ન બોલો. મારે પ્રશ્ન પૂછવો છે રાજભાઈને. મારા મિસ્ટર 2 વર્ષથી સુદર્શન ઘનવટી ખાય છે અને એનાથી કોઈ તકલીફ રહેતી નથી. પહેલા બહુ શરદી ખાંસી અને તાવ થતો હતો ચોમાસામાં, પણ 2 વર્ષથી લે છે તો કોઈ વાંધો ખરો? ના, અત્યારે કેટલી માત્રામાં લે છે? 1 જ ગોળી લે છે રોજ. તો કઈ વાંધો નહીં, લઈ શકાય ચોક્કસ. અને સુદર્શન ઘનવટી તમારે વર્ષો સુધી લેવી હોય તો પણ લઈ શકાય છે અને એનું પરિણામ તમે જોઈ રહ્યા છો. કોઈ પણ આડઅસર વગર એ સુદર્શન છે, દરેક પ્રકારના તાવ અને તમારી રોગ પ્રતિકારક ક્ષમતાને ખૂબ સારી વધારે છે, લીવરનું પણ રક્ષણ કરે છે, ચોક્કસ લઈ શકાશે. ઓકે, થેન્ક જી. એટલે ડોક્ટર, કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ પણ લઈ શકે આ સુદર્શન ઘનવટી? જનરલી લોકો ઘરમાં રાખતા હોય છે અને આપણે પરિપાટીમાં બહુ જ ફેલાયેલું છે, સમાજમાં વણાઈ ગયેલું છે. સુદર્શન ઘનવટી એટલે ઘર ઘરનું ઔષધ તરીકે કહેવાય છે. એક કોલ હતો. હેલો. હેલો જી, કોણ બોલો છો? હા, કુંજાભાઈ બોલું છું, ફાર્મસી જિલ્લાનો બુજલ ગામે. શું નામ કહ્યું આપે? કુંજાભાઈ. હા બોલો કુંજાભાઈ, સ્વાગત છે આપનું વીઆર લાઈવમાં, આપનો પ્રશ્ન જણાવો. હા, પ્રશ્નમાં એમ છે સાહેબ કે આપણે જે ઘણા વર્ષથી શીકુ બહુ આવે છે, રાતે હું ઉઠી ગયો ને રાતે શીકુ આવે, એલર્જી જેવું છે અને શીકુ બહુ આવે, મને મારા છોકરાને અને છોકરીને ત્રણેયને. અચ્છા, કેટલા સમયથી તમને આવે છે? હા, આવે છે 3-4-5 વર્ષ થી આવે છે. બરાબર. અને એક સાથે કેટલી, આ ભેજનું વાતાવરણ હોય ને ત્યારે વધારે આવે. કેટલી છીકો આવે એક સાથે? એક સાથે લગભગ 10-12 છીકો આવે. 2-3 કલાક વહી જાય પછી 10-12 છીકો આવે. બરાબર. અને તમે કોઈ બરાબર છે. તો આવા અનેક દર્દીઓ જોયા છે અને એલર્જીક રાઇનાઇટિસ આજનો જે આપણો વિષય છે એના માટે છે. 2 ઔષધો આપણે એમને સૂચવીએ છીએ. તમે ટીવીમાં સાંભળો, ફોન કપાઈ જશે. ઓકે જી. દિલીપભાઈ, આજે આ જે પ્રશ્ન છે એ આપણા આજના વિષય સાથે જ સંકળાયેલો છે અને એનું પૂરેપૂરું સ્પષ્ટ ઉદાહરણ છે. નાગગુટી નામનું એક ઔષધ આવે છે, બીજી એક આવે છે વ્યુષાદી વટી, બંનેમાંથી 2-2 ગોળી ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે અને ગોજીહવાદી ક્વાસ નામનો એક ભૂકો આવે છે, ઉકાળી ગાળી અને પીવાનો છે. માથું લાંબા સમય સુધી ભીનું ન રહેવું જોઈએ, ફ્રીજમાં રાખેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ અને સીધું પંખા નીચે અથવા એસીના ફ્લો નીચે ન રહેવું જોઈએ. આટલી અમને ખાસ પરેજી રાખવાનું કહીએ છીએ. કોલર છે. હેલો. હેલો. હા, હું ભારતબેન બોલું છું. યસ, ક્યાંથી બોલો છો બેન? હા હા, મારે છે ને પોટેશિયમ નું લેવલ વધારવા માટે સાહેબ સાથે વાત કરવી છે. પ્લીઝ પૂછો. કિડની ની કોઈ તકલીફ છે? ના, કિડની ની કોઈ તકલીફ નથી. મારે 3 વર્ષ પહેલા પ્લેટલેટ ડાઉન થઈ ગયા હતા અને 2 વર્ષ પહેલા જોગરન સિન્ડ્રોમ ની ડિસીઝ થયું છે. અચ્છા, જોગરન ડિસીઝ છે તમને? હા હા. તો અત્યારે સ્ટીરોઇડ કે કઈ ચાલે છે? એઝોરન સ્ટીરોઇડ કઈ? ના, સ્ટીરોઇડ નથી ચાલુ અત્યારે. મારે છે ને પોર્ટ્રેટ ND6 ટેબ્લેટ ચાલુ છે. બરાબર. કેલ્શિયમ ચાલુ છે અને અપરાઇટ D3 ચાલુ છે. બરાબર. પણ મારે એમ કે પોટેશિયમ નું લેવલ પાછું આવતું જ નથી વ્યવસ્થિત. એ દવાની આડઅસર ના કારણે આ થઈ રહ્યું છે. શક્ય બને તો તમારા બધા રિપોર્ટ્સ બરાબર છે એ બધે બધું કરો. આમાં આયુર્વેદ જે છે ને એ એક લાક્ષણિક ચિકિત્સા નથી, એઝ એ હોલ આખા રોગને મટાડવાની ચિકિત્સા હોય છે. તમે જે માર્ગદર્શન માંગી રહ્યા છો એ એલોપેથી દવાના સાઇડ ઇફેક્ટ રૂપે એમાં પોટેશિયમનું પ્રમાણ ઘટે છે અને એની સાઇડ ઇફેક્ટ થઈ રહી છે, તો એને બેલેન્સ કરવું એના કરતાં રોગને મટાડવો, રોગને સારી રીતે કાબુ કરવો એ બેઝિક ચિકિત્સા હોઈ શકે છે મારા માનવા અનુસાર. તો તમે આ કાર્યક્રમ પૂરો થાય એટલે તમે ફોટા જે તમારા રિપોર્ટના છે વોટ્સએપ કરજો, અમે અમારી ટીમ પણ બેઠેલી છે, જરૂર પડશે તો હું પણ તમને માર્ગદર્શન આપીશ અને વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈ બતાવવા આવું હોય તો આવી શકો છો. હા બોલો. હા સાહેબ, એટલે છે ને હું આ એલોપેથી લઈને હું કંટાળી જ ગઈ છું, એટલે તો આમાં કઈ ઈલાજ હોય ને આયુર્વેદમાં તો હવે સાંધાઓ દુખે છે લેવાનો? સાંધાઓ દુખે છે? ના, સાંધા નથી દુખતા. મારે HCQ3 જે ટેબ્લેટ છે ને એ
દવા બંધ કરી દઉં ને તો તરત એક વીક માં મને આંગળી ને એવું બધું દુખા મને છે. એટલે તમારે દવાના કારણે કંટ્રોલ છે અત્યારે, અને બીજું કે લીવર અને કિડની ને ખરાબ થાય છે, તમારું પોટેશિયમ નું આ પ્રમાણ હશે તો કિડની ઉપર અસર થઈ રહી છે. એટલે મારી દ્રષ્ટિએ તો બને એટલું જલ્દી આયુર્વેદ સારવાર શરૂ કરો એવી ભલામણ છે. અને સાહેબ એક પૂછવું છે, ઓલો એનો રિપોર્ટ છે મારે પોઝિટિવ, એમાં હજી છે નેગેટિવ ઓલું આવે છે પોઝિટિવ. તોડવાની દવા છે એટલે બીજા રોગો પણ તમને થવાની શક્યતાઓ વધારે હોય, તો હું આયુર્વેદ સારવારની જ ભલામણ કરું છું. પણ વિસ્તૃત માર્ગદર્શનની જરૂર છે, એટલા માટે સમય વધારે જોઈશે, તો તમે પછીથી કોલ કરી શકો છો. ઓકે સાહેબ, થેન્ક યુ. મને એવું લાગે લોકો એલોપેથી થી કંટાળ્યા છે, જે સાઈડ ઇફેક્ટ આવે છે. જોગ્રેન્સ ડિસીઝ છે ને, દુનિયામાં કોઈ પણ 100 કરોડ રૂપિયા લઈને જાઓ, યુરોપ અમેરિકા જ્યાં ફરવું હોય ત્યાં ફરો, આનો કોઈ ઈલાજ નથી. ફક્ત સ્ટીરોઇડ અને ઇમ્યુનો સપ્રેસિવ દવાઓ તમારા રોગ પ્રતિકારક તંત્રને તોડી નાખવાનું. ઓટો ઇમ્યુન ડિસીઝ છે એટલે એને તોડી નાખવાનું, જીવનભર દવાઓ ખાવાની, લીવર કિડની ને ખરાબ કરવાની, અને આ રીતે છે. તો એ આયુર્વેદ માટે શા માટે એનો ચિકિત્સાનો અવસર આપવો જોઈએ અને પોતાના તંત્રને પોતે જ કંટાળ્યા. એમણે કહ્યું છે કે મારા આયુર્વેદ કંટાળ્યા, દરેક કંટાળ્યા છે. એક કોલર લઈએ. હેલો. હેલો જી, કોણ બોલો છો? યસ, વી આર લાઈવ માં સ્વાગત. હા, નડિયાદ થી બોલું છું. શું નામ છે બેન? રિદ્ધિ. રિદ્ધિબેન બોલો, પ્રશ્ન થોડું મોટેથી બોલજો. મારે આખો સવારે રાત્રે સુઈ જઈને ઉઠ્યું છું ને તો મને પગે દુખે છે, તળિયા બહુ દુખે. પગના તળિયા દુખે છે? હા. ડાયાબિટીસ છે? તમારે જમણા હાથ ના ખભા થી ક્યાં નીચે તરફ હાથ તરફ દુખાવો જાય છે? બરાબર. ઉંમર કેટલી છે? ઉંમર 50 વર્ષ. 50 વર્ષ. અને એક તમારો ખભો દુખે છે અને બીજા બધા સાંધાઓ દુખે છે? પગના તળિયા સાંધાઓમાં તો હવે કમર હવે દુખે છે ને, કે પહેલા નથી દુખતી. બરાબર. ઉઠું ને એટલે પગ આમ આપણે પલાટી વાળી બેસીએ, પલાટી તો નહીં વાગતી, હું પણ કોઈ થોડી વાર બેસું પછી ઉભી થઉં એટલે તરત પગના તળિયા દુખે. થોડી વાર થી આવું પછી નથી દુખતું. બરાબર છે. તો હું 3 ઔષધો આપને સૂચવું છું. ફ્રીજમાં રાખેલી તમામ વસ્તુઓ અને ખટાશ બંધ કરજો. ફોન કપાય છે, તમે ટીવી ઉપર અવાજ સાંભળો. એમને આપણે ઔષધો સૂચવીએ છીએ. મહાવાત વિધ્વંસ રસ, એમાંથી 2 ગોળી લેવાની. એકાંગવીર રસની 1 ગોળી લેવાની અને રાસનાદી ગુગળની 2 ગોળી લેવાની છે. આવી રીતે 3 પ્રકારના ઔષધો છે. નિયમિત રીતે 4 મહિના લેશે તો આ ખભાના તકલીફ, પગનાની તળિયાની તકલીફ એ બધામાંથી એ બહાર નીકળી જશે. ધીમે ધીમે સુધારો થશે અને કાયમ માટે વિકૃતિમાંથી પ્રકૃતિનું સ્થાપન થશે. અને એક કોલર છે. હલો. હલો. ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. યસ, એટલે હવે ક્યાંક લોકો એવું લાગી રહ્યું છે. કોલર લઈ લઉં. હલો. હલો જી, કોણ બોલો છો? હા, ડોક્ટર સાહેબ બોલે. ટીવી નો અવાજ બંધ કરો. હલો. દર્શક મિત્રોને વિનંતી કે ટીવી નો વોલ્યુમ બિલકુલ મ્યુટ રાખીને સીધી ચર્ચા કરો તો આપનો સ્પષ્ટ અવાજ અહીં સુધી પહોંચી શકે. હલો. રિયાલિટી. હલો. ખાંસી આવે છે કે નથી આવતી? ના, ખાંસી નહીં, પછી આંખો લાલ થઈ જાય, એકદમ ઝીણી ઝીણી થઈ જાય છીકો આવ્યા પછી. હા, અને આંખો માંથી પણ પાણી આવે એવું બને છે? હા, ઘણી વાર બને એવું. બરાબર. અને એલર્જી ની દવા વગર રહી ન શકાય એવું બને છે? પણ તમારે છે એ 24 કલાક ની રાહત આપી શકશે. 24 કલાક પછી એ રોગમાં સહેજ પણ ફાયદો નથી થતો. જે હિસ્ટામિન, જે એલર્જી ના તત્વો બ્લડ માં રિલીઝ થયા છે એને બેલેન્સ કરે છે. ઉત્પન્ન થતા બંધ ન કરી શકે, આયુર્વેદ સારવાર એને ઉત્પન્ન થતા બંધ કરી શકે છે, એટલા માટે કાયમી ફાયદો આપી શકે. તમે દવાઓના નામ નોંધ કરશો. વ્યોષાદી વટી જે છે એની 2 ગોળી લેવાની છે. વ્યોષાદી વટી. હા, અને 2 ગોળી લેવાની. અને નાગગુટી છે એમાંથી પણ 2 ગોળી લેવાની છે. નિયમિત રીતે આ લેવાનું. ચિત્રક હરિતકી અવલે આ નામનું એક ચાટણ આવે છે, ચ્યવનપ્રાશ જેવું ચાટણ આવે છે, એનું 1-1 ચમચી ચાટણ એને ચટાડી દેવાનું છે. ઠંડક થી અને ગળપણ થી બચવાનું છે. ઓકે ઓકે જી.
મને ખબર છે ઘણા દર્શક મિત્રો છે જેમને ઔષધોના નામ યાદ નથી રહેતા, તો એટલે જ ખાસ ડિસ્પ્લે જે નંબર કર્યો છે વૈદ્ય રાજેશ ઠક્કરની હોસ્પિટલનો એટલા માટે જ કર્યો છે કે આપ ફરી પૂછી શકો, નહીતર કેવું એકદમ માંડ કોલ લાગતો હોય. રાજેશભાઈ રાજેશભાઈ એવા ઔષધોના નામ દેતા હોય અને આપણને યાદ રહેતું નથી, એટલે મેં એક આઈડિયા કર્યો છે કે ભાઈ ડિસ્પ્લે કરો એટલે કદાચ ઔષધના નામ યાદ ના રહે તો આપ ચોક્કસ કોલ કરીને પૂછી શકો છો. બીજી એક ફેસિલિટી એ છે કે આપ આપના રિપોર્ટ ત્યાં મોકલી શકો. જો અહીંયા રિપોર્ટ તો તમારા ઓનસ્ક્રીન અમે જોઈ નથી શકવાના, એ રિપોર્ટ આપના મોકલશો તો પણ એમની ટીમ ચેક કરશે, જરૂર પડશે રાજેશભાઈ પણ પર્સનલી ઇન્ટરેસ્ટ લઈને ચેક કરે છે અને આપને રિસ્પોન્સ આપે છે. એક કોલર લઉં. હેલો, હેલો જી, હા વીઆર લાઈવમાં સ્વાગત છે, કોણ બોલો છો? રાજેશ બોલું છું, સુરતથી. રાજેશભાઈ, રાજેશભાઈ થોડું મોટેથી બોલજો. ગુજરાત સુરતથી બોલું છું. હા બોલો. મારે છે ને ઉભો અડધો કલાક ઉભો રહ્યો ભરાઈ જાય છે. ઉંમર કેટલી છે? ઉંમર મારી 45 વર્ષ. 45 વર્ષ છે. પગમાં કોઈ નસો ફૂલી ગઈ છે કે એવું તકલીફ છે? કોઈ તકલીફ નહીં, ખાલી સુગર છે. બરાબર છે. તો તમારા સર્ક્યુલેશન માં ખામી થઈ રહી છે, ડાયાબિટીસ ને કારણે ખામી થાય છે. હું ઔષધ નોંધાવું છું, તમે ફોન અહીંથી કપાશે, ટીવી ઉપર અવાજ સાંભળશો. શું થાય છે? ઊંઘ વધારે આવે છે. સારું, હવે ટીવી નો અવાજ મોટો કરીને સાંભળો, અહીંથી ફોન કપાઈ જશે. હોને યસ, હા, એમને ડાયાબિટીસ ને કારણે આ થઈ રહ્યું છે. અમારી દ્રષ્ટિએ એક કફ દોષનું પ્રાધાન્ય વાળો આ દર્દી છે, એટલે આ રોગ પણ એ ડાયાબિટીસ એના માટેનો છે, પ્રમેહ રોગ જે છે. તેમાં બે ઔષધો આપણે લેવા માટેનું સૂચવીએ છીએ. પ્રમેહ ગજ કેસરી રસ આની બે ગોળી લેવાની છે ને એની સાથે શિલાજીતવાદી વટી નામની ગોળી આવે છે, એ પણ બે બે ગોળી લેવાની છે. એટલે જે એન્ડ પાર્ટ સુધી જે સર્ક્યુલેશન પહોંચવું જોઈએ એ સર્ક્યુલેશન નથી પહોંચી રહ્યું, તો એમાં સુધારો આવશે અને એમની ક્ષમતા પણ વધશે, આળસ પણ ઓછી થશે અને સુગર પણ કાબુમાં આવશે. રાજેશભાઈ, મેં જયારે એમ કહ્યું કે ભાઈ તમારા રિપોર્ટ પણ તમે મોકલો, રાજેશભાઈ પણ ક્યારેક ઇન્ટરેસ્ટ લઈને કઈક આપને કહેવું પડે. છેલ્લો કોલ હું લઈ લઉં. હેલો દિલીપભાઈ, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ, નરાસણ બનાસકોટા પાલનપુર. હા રમેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું, બોલો બોલો. મારે તો મારે ડોક્ટર સાહેબ નો આભાર માનવો છે કે એમનો કિંમતી સમય બગાડી અને આપણને માર્ગદર્શન આપશે અને ખરેખર જે દવાઓની શુદ્ધ આપશે. અને બીજા ડોક્ટરો જયારે છે એ ફાઇલ વતાવવા જોઈએ તો 300 રૂપિયા ચાર્જ લેશે. એટલે ડોક્ટર સાહેબ નો ખુબ ખુબ આભાર. અને આ ડોક્ટર સાહેબ ના પ્રોગ્રામ જોઈએ અને બીજા પણ ડોક્ટર સાહેબો શીખે કે આવું જો આપતા હોય તો ઘણું સારું રહે. બિલકુલ રમેશભાઈ, ઘણા બધા ડોક્ટરો આવે છે ને તમારા જેવાનો રિસ્પોન્સ ત્યારે મળે છે ને ત્યારે ડોક્ટરોને એમ થાય કે અમારું આવું સફળ થયું, અમારું સફળ થયું, બગાડ્યું નથી. અમે ખરેખર કહીએ કે સમય અમારો પણ સુધરે છે અને સારા કાર્યમાં નિમિત્ત બન્યાનો આનંદ થાય છે. રમેશભાઈ, કઈ પૂછવું તો નથી ને આપણે, આ જ વાત હતી ને. જો કેવા કોલરોનો રિસ્પોન્સ, અને દર્શક મિત્રો અમે ખાસ કહીએ છીએ કે તમારો રિસ્પોન્સ જ અમને એક બળ આપતું હોય છે, તમારી ફીડબેક અમને એક બળ આપતું હોય છે અને એને લઈને જ એક પછી એક વીઆર લાઈવ આવા પ્રોગ્રામ લઈને આપની સમક્ષ આવતું હોય છે. કોલરો બહુ છે, કોલર લઈ લઈએ. હેલો વીઆર, હા વીઆર લાઈવ માં સ્વાગત છે, કોણ બોલો છો? જામનગર શૈલેષભાઈ બોલું છું. શૈલેષભાઈ બોલો, શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન છે, મારે 2022 થી મને ડાયાબિટીસ છે. જી બરાબર. અને ડાયાબિટીસ માં મને અત્યારે હમણાં ખોફ બહુ થઈ જાય છે ને, ખોફ માં એક દોઢ દિવસ થી સાહેબે મને રોટાઇનો લખી દીધું છે, તો એ ખોફ મારે મારવો પડે છે. અને મને તમારે એલર્જી છે ને, મને ઉધરસ ચાલુ થઈ જાય સવારે. અચ્છા, સુગર કેટલું રહે છે અત્યારે કાબુમાં? સુગર છે અત્યારે જમી 165. બે ટાઈમ જો પહેલેથી જ ઇન્સ્યુલિન લઉં છું. ઇન્સ્યુલિન લો છો? હા, બે ટાઈમ ઇન્સ્યુલિન લઉં છું, ગોળી લઉં છું. સાહેબ મેં રાખોટ બતાવ્યું હતું આપણે ગાડિયા ઇન્સ્યુલિન, એને મને ફેરવી દીધું, ત્યાંથી કંટ્રોલ છે. ચલો હવે સાંભળો, ટીવી માં ફોન કપાશે, બ્રોન્કાઇટિસ ની અસર હોય એવું લાગી રહ્યું છે અને સાથે ડાયાબિટીસ છે. ના વાંધો નહીં, આપણે ચલો ટીવી માં સાંભળો, ફોન કપાશે. ઓકે ઓકે યસ. હા, એમને મુખ્ય તો ખાંસીની અને શ્વાસની આ તકલીફ થઈ રહી છે અને પંપ લઈ રહ્યા છે, તો ડાયાબિટીસ તો છે જ, એને પણ કાબુમાં કરવો જોઈએ. અને મારી તો સલાહ છે કે જો શક્ય બને તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા માટે પણ આવી શકે, અથવા ફોન કરીને કે વોટ્સએપ, પોતાના રિપોર્ટને વોટ્સએપ કરીને પણ માર્ગદર્શન કરી અને ઘરે પણ કુરિયર દ્વારા ઔષધો મંગાવી શકે છે. અમારી ટીમ એમને માર્ગદર્શન આપશે. આપણે બે ઔષધો અત્યારે એમને સૂચવીએ છીએ. એક ભાગોત્તર વટી નામની દવા આવે છે અને બીજી એક આવે છે શ્વાસકુઠાર રસ.
પાગોત્તર ગુટિકા અને શ્વાસકુઠારસ બંનેમાંથી બે બે ગોળી ભૂકો કરી અને મધ સાથે લેવાની છે. ચોક્કસથી 3 મહિનામાં એમના શ્વાસનળીમાં ભરેલો કફ ધીમે ધીમે બહાર નીકળશે, ચોખ્ખું થશે અને એને પંપ વગર પણ એમને સ્ટેટસ બહુ જ સારું હોય એવું એમને અનુભૂતિ થઈ શકે છે. આ સાથે જ આપણે એમને કહીએ કે ગળપણ અને ઠંડકની વસ્તુઓનો ત્યાગ કરવાનો. બિલકુલ રાજેશભાઈ, કંઈક કહેવું તો આપના સમયની મર્યાદા છે, પણ આપ કંઈક કહી રહ્યા હતા, કોઈ અપીલ આપની હોય ને કદાચ દર્શક મિત્રોને બહુ જ ઉપયોગી થઈ પડે એવું મને લાગે છે. ના ચોક્કસ, હું ખાસ એ જ કહેવા માંગુ છું કે આયુર્વેદ સારવાર જે છે પૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે, અને સૌથી પહેલા દુનિયાને ચરક ઋષિ પહેલા ચરક ફિઝિશિયન હતા કે જેમને રોગોની ઉત્પત્તિ, એના પ્રકારો, વનસ્પતિઓના પ્રકારો, ઔષધિ કેવી હોવી જોઈએ, ફાર્મસી કેવી હોવી જોઈએ, હોસ્પિટલ કેવી હોવી જોઈએ, વૈદ્યના, પરિચારકના, નર્સના ગુણો કેવા હોવા જોઈએ એનું વર્ણન કર્યું છે. તો આવું મેડિકલ સાયન્સ આપણી પાસે ઉપલબ્ધ છે તો શા માટે હેરાન અને પીડા ભોગવવાની? એનો કાયમી સારવાર હોઈ શકે છે. અનેક એવા અઘરા રોગો છે બીજા મેડિકલ સાયન્સમાં ના હોય એનો જવાબ આયુર્વેદમાં છે. તો આયુર્વેદ તરફ પાછા વળો, બેક ટુ નેચર, પ્રકૃતિ તરફ પાછા ભણીએ. ના વળ્યા છે ને હવે એવું લાગે છે કે લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. અને પેલું આપણા ગુજરાતી એક સરસ કહેવાય છે કે વાર્યા ન વરે હાર્યા વરે, એટલે હવે આપણે હવે પ્રેમપૂર્વક વળીએ એમ, ખાલી હારેલા એવી રીતે નહીં, પ્રેમ હાર્યા પછી આપણે હાર્યા પછી હવે પ્રેમ થશે, જે એવું ઔષધો કામ કરશે અને આયુર્વેદ ઉપચારથી એમને ફાયદો થાય એટલે પ્રેમ થશે. એની વિશે દર્શક મિત્રો નક્કી તમારે કહેવાની એલોપેથી આયુર્વેદ કે શું કરવું છે, બહુ સરસ માહિતી માર્ગદર્શન આપી. ઘણા બધા દર્શક મિત્રોના કોલ આવી રહ્યા છે, સમયની મર્યાદા છે. રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા, થેન્ક યુ વેરી મચ, આપનો આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો આથી ચર્ચા આજની ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં, કાલે ફરી મળીશું નવા ડોક્ટર સાથે નવી ચર્ચા સાથે. ત્યાં સુધી જોતા રહો વીઆર લાઈવ. નમસ્કાર. ભાગદોડ ભરી આ જિંદગીમાં નથી રહેતો તંદુરસ્તીનો ખ્યાલ, શું આપ રાખી શકો છો તંદુરસ્તીનો ખ્યાલ? તો હવે વીઆર લાઈવ રાખશે આપની તંદુરસ્તી બરકરાર, કારણ ફેમિલી ડોક્ટર આવશે.